કેમ છો મિત્રો, હું છું ઈચ્છક તારે. આજે આપણે ભણીશું દ્વિઘાત સમીકરણનો બીજો ભાગ. દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન. આપણે ભાગ એકમાં શું શીખ્યા? આપણે સૌથી પહેલાં દ્વિઘાત સમીકરણના રોજિંદા જીવનના ઉદાહરણો વિશે શીખ્યું. એના પછી આપણે સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ તપાસતા શીખ્યા. એના પછી આપણે અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરતા શીખ્યા. તો આજે આપણે શું શીખીશું? આપણે સૌથી પહેલાં તો પૂર્ણવર્ગની પ્રક્રિયાથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરતા શીખીશું. તેના પછી આપણે દ્વિઘાત સૂત્ર મેળવીશું. તેના પછી આપણે દ્વિઘાત સૂત્રથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરતા શીખીશું. તેના પછી આપણે દ્વિઘાત સમીકરણના રોજિંદા જીવનના ઉદાહરણોનો ઉકેલ મેળવીશું. હવે આપણને પૂર્ણવર્ગની પ્રક્રિયાથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરતા શીખવાનું છે અને આપણે ઉદાહરણ વડે શીખીએ. સૌથી પહેલું ઉદાહરણ છે x² + 2x - 3 = 0. આનામાં આપણને એવી રીતે પૂર્ણવર્ગ બનાવવાનો છે કે એને આપણે પૂર્ણવર્ગ ઇક્વલ ટુ સમથિંગનો સ્ક્વેર લખી શકીએ. એ સમથિંગ કોઈ રિયલ નંબર હોવો જોઈએ. તો પછી આપણે લખીએ આ ઉદાહરણ માટે કે x² + 2x + 1 - 4 = 0, જેને આપણે લખી શકીએ x + 1 નો હોલ સ્ક્વેર, એટલે કે x + 1 નો પૂર્ણવર્ગ - 4 = 0, એટલે કે x + 1 નો હોલ સ્ક્વેર = 2 નો સ્ક્વેર, એટલે કે x + 1 = 2, અથવા કે x + 1 = -2. એટલે આપણે લખી શકીએ કે આ સમીકરણના બીજ છે x = 1 અથવા કે x = -3. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ જે છે x² - 4x - 4 = 0. એને આપણે લખી શકીએ x² - 4x + 4 - 8 = 0. તેને આપણે લખી શકીએ x - 2 નો હોલ સ્ક્વેર = 8. તેને આપણે લખી શકીએ x - 2 નો હોલ સ્ક્વેર = 2√2 નો સ્ક્વેર. તેને આપણે લખી શકીએ x - 2 = 2√2 અથવા કે x - 2 = -2√2. તેનાથી આપણને મળે કે આ સમીકરણના બીજ x = 2 + 2√2 અથવા કે x = 2 - 2√2 છે. આપણે દ્વિઘાત સૂત્ર મેળવીશું. આપણે કોઈ પણ દ્વિઘાત સમીકરણને ax² + bx + c = 0 તરીકે લખી શકીએ. બસ એમાં a≠0 હોવું જોઈએ. તો આપણે બંને બાજુ એ થી ડિવાઈડ કરી શકીએ કારણ કે એ 0 નથી. તેના પછી આપણને મળે x² + bx / a + c / a = 0. આપણે b² / 4a² એડ અને સબટ્રેક્ટ કરીએ તો x + b/2a નો પરફેક્ટ સ્ક્વેર બની જાય, જેનાથી આપણે પરફેક્ટ સ્ક્વેરિંગ મેથડથી આ સમીકરણને સોલ્વ કરી શકીએ x માટે. તો આપણને મળે કે x + b/2a નો હોલ સ્ક્વેર = b² / 4a² - c / a. આપણે બંને બાજુ રૂટ લઈએ તો આવે x + b/2a = ±b² / 4a² - c / a. જેને આપણે સોલ્વ કરીએ તો આપણને મળે x - b + √b² - 4ac/2a. હવે આપણે દ્વિઘાત સૂત્ર વિશે જાણીએ કે કઈ રીતે એના રૂટ લાવવા. જો b² - 4ac > 0 હોય તો ax² + bx + c = 0 તે દ્વિઘાત સમીકરણ છે. તેના બીજ હોય -b + √b² - 4ac / 2a અને -b - √b² - 4ac / 2a. પણ આમાં આગળ b² - 4ac 0 હોય તો આપણે કહી શકીએ કે આ બંને રૂટ સરખા થઈ જશે. એટલે આપણે કહી શકીએ કે એક જ રૂટ હોય અને એ હોય -b/2. પણ જો b² - 4ac <0 હોય તો આપણે ax² + bx + c = 0 ના બીજ વાસ્તવિક હોય તે શક્ય નથી એવું કહેવું પડે, કેમ કે અંડર રૂટમાં છે b² - 4ac અને અંડર રૂટમાં કોઈ નેગેટિવ નંબર હોય તો એનો આન્સર રિયલ ના આવી શકે. આપણે દ્વિઘાત સૂત્રથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરતા શીખવાનું છે. આપણે તેને એક્ઝામ્પલ વડે શીખીએ. પહેલો એક્ઝામ્પલ છે x² + 10x + 9 = 0, જેનામાં આપણે કહી શકીએ એ ની વેલ્યુ 1 છે, બી ની વેલ્યુ 10 છે અને સી ની વેલ્યુ 9 છે. અગર આપણે x² + 10x + 9 = 0 ને ax² + bx + c = 0 જોડે કમ્પેર કરીએ
આપણે બી સ્ક્વેર માઇનસ ફોર એસી કાઢવું પડશે પહેલાં, જોવા માટે કે એ ગ્રેટર ધેન ઝીરો છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝીરો છે કે નેગેટિવ છે. બી સ્ક્વેરની બીની વેલ્યુ છે 10, એની વેલ્યુ છે 1 અને સીની વેલ્યુ છે 9. એ મૂકતાની સાથે આપણને મળે બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઇક્વલ ટુ 64, જે 0 કરતાં મોટું છે. તો આપણે એક્સની વેલ્યુ કહી શકીએ માઇનસ બી પ્લસ માઇનસ બી સ્ક્વેર અંડર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ ફોર એસી બાય 2, જેનામાં મૂકવા પર આપણને એક્સની વેલ્યુ માઇનસ 1 અથવા કે એક્સની વેલ્યુ માઇનસ 9 મળે છે. આપણે બીજો ઉદાહરણ જોઈએ જે છે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 1 ઇક્વલ ટુ 0. તેનામાં આપણે કહી શકીએ કે એની વેલ્યુ 1 છે, બીની વેલ્યુ માઇનસ 1 છે, સીની વેલ્યુ માઇનસ 1 છે. હવે આપણે બી સ્ક્વેર માઇનસ ફોર એસીમાં એ બી સીની વેલ્યુ મૂકવાની છે. તે મૂકતા આપણને મળે બીની બી સ્ક્વેર માઇનસ ફોર એસીની વેલ્યુ 5, જે પાછી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. એટલે રૂટ એક્ઝિસ્ટ કરે છે, બી જ એક્ઝિસ્ટ કરે છે. આપણે જાણીએ છીએ એક્સની વેલ્યુ હા હોય છે, તે મૂકતાની સાથે આપણને એક્સ ઇક્વલ ટુ 1 પ્લસ રૂટ 5 બાય 2 અથવા કે એક્સ ઇક્વલ ટુ 1 માઇનસ રૂટ 5 બાય 2 મળે છે. હવે આપણે ત્રીજો ઉદાહરણ જોઈએ જે છે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 ઇક્વલ ટુ 0. તેનામાં એની વેલ્યુ 1 છે, બીની વેલ્યુ માઇનસ 1 છે, સીની વેલ્યુ 1 છે. હવે આપણે બી સ્ક્વેર માઇનસ ફોર એસી કાઢીએ, જેને મૂકવા સાથે આપણને મળે છે બી સ્ક્વેર માઇનસ ફોર એસીની વેલ્યુ માઇનસ 3, જે સ્મોલર ધેન 0 છે. એટલે આપણે કહી શકીએ કે આપેલ સમીકરણને એક પણ વાસ્તવિક બી જ નથી. આપણે દ્વિઘાત સમીકરણના રોજિંદાનું ઉદાહરણ અને તેનો ઉકેલ જોઈએ. આપણે પહેલા ભાગમાં આ સવાલ રોજિંદાના ઉદાહરણમાં કર્યો હતો, જેનામાં આપણે એકલીની દ્વિઘાત સમીકરણ કાઢી હતી, કારણ કે આપણને ત્યારે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કાઢતા આવડતું નથી. હવે આપણે શીખી ગયા છીએ તો આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કાઢી. જમીનની એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 600 મીટર સ્ક્વેર છે, તેની લંબાઈ પહોળાઈ કરતાં 1 મીટર વધારે છે. આ જમીનની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. આનામાં આપણે જાણીએ છીએ કે એરિયાની વેલ્યુ એ લેન્થ ઇન્ટુ બ્રેથ હોય, એટલે કે લંબાઈ ઇન્ટુ પહોળાઈ. આપણે માનીએ કે પહોળાઈ એક્સ છે, તો આપણે એવું કહી શકીએ કે લંબાઈ એક્સ પ્લસ 1 થાય. તો આપણે આ લખીએ તો આપણને મળે 600 ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 ઇન્ટુ એક્સ, કે કેમ કે એરિયા આપણને 600 આપેલો છે. તેનાથી આપણને મળે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઇક્વલ ટુ 600. તેનાથી આપણે સોલ્વ કરીએ તો એક્સ સ્ક્વેર પ્લસ 25x માઇનસ 24x માઇનસ 600 ઇક્વલ ટુ 0. એનામાં આપણે એક્સ પ્લસ એક્સ અને માઇનસ 24 કોમન કાઢીએ તો આપણને એક્સ પ્લસ 25 કોમન મળે અને ઇન્ટુ એક્સ માઇનસ 24 ઇક્વલ ટુ 0. એટલે આપણે કહી શકીએ કે એક્સ ઇક્વલ ટુ માઇનસ 25 છે અથવા કે એક્સ ઇક્વલ ટુ 24 છે. પણ એક્સ ઇક્વલ ટુ માઇનસ 25 શક્ય નથી, કેમ કે કોઈ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ ટુકડાનું જેનું ક્ષેત્રફળ ગ્રેટર દેન 0 છે, આપણે કોઈ ટુકડાનું લંબાઈ કે પહોળાઈ નેગેટિવ હોઈ શકે નહીં. એટલે આપણે કહી શકીએ કે કેમ કે આપણે પહોળાઈને એક્સ માનેલી કે પહોળાઈ 24 હોય અને લંબાઈ એક્સ પ્લસ 1 હતી, એટલે લંબાઈ 25. તો આજે આપણે શું શીખ્યા? આજે આપણે પૂર્ણવર્ગની પ્રક્રિયાથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરતા શીખ્યા. આપણે દ્વિઘાત સૂત્ર પણ મેળવ્યું. આપણે દ્વિઘાત સૂત્રથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરતા શીખ્યા. આપણે દ્વિઘાત સમીકરણના રોજિંદા જીવનનો ઉકેલના ઉદાહરણ જે આપણે ભાગ 1 માં જોયેલો તેનો ઉકેલ મેળવ્યો.